सर्व अवतार में अवतार सर्व कारण न कारण सर्व आधार आधार सर्व नियंता स्वामी भगवान परम पूज्य श्री आचार्य महाराज मोटा स्वामी नाना स्वामी सर्व हरि भक्तों ने जय स्वामी सब्जेक्ट थोड़ो अघरो छे अने बधा लोको पछी माफी मांगता छो पहले थी माफी मांगी लो छो मारा में एवी स्थिति नथी मारा में एवी ज्ञान नथी મોટા હરિભક્તો અને મોટા સંતો જોડે જે શીખ્યો છું તે કથાઓમાં સાંભળ્યું છે એ થોડું મેં અભ્યાસ કર્યો અને એનું થોડું એના ધ્યાનના વિશે થોડું કહું છું પ્રમાણે એટલે મારથી ભૂલચૂક થઈ જાય તો મને માફ કરજો. ધ્યાન મહારાજે શું કીધું પ્રથમના પાંચમામાં અને પ્રથમના પંદરમાં કે ધ્યાન કરવું અને ધ્યાન કરતા મૂર્તિ દેખાય કે ના દેખાય તો ધ્યાન કરવું. પાંચ વર્ષ જાય, દસ વર્ષ જાય, પચીસ વર્ષ જાય, સો વર્ષ જાય પણ ધ્યાન કરવું, કાળ થઈ અને મૂકી ના લેવું. આપણને ડોક્ટર સાહેબ કહે કે ભાઈ તમારો ડાયાબિટીસ થયો હોય, તમને સુગર બહુ વધી ગઈ છે, હવે કલાક દોડદોડી કરો, ખાવાનું ઓછું કરો. થયો હોય કે ના થયો હોય ડોક્ટરે કીધું, હા સાહેબ કરીશું. પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન પાને પાને આજ્ઞા કરે છે કે આવું કરો, તેવું કરો, ધ્યાન કરો, ભજન કરો, પણ એનો મહિમા સમજાવતો નથી. એટલે સૌથી પહેલા તો આપણે ધ્યાનનો મહિમા સમજવો પડે કે ધ્યાન કેમ કરવાનું, મહારાજે ધ્યાન કરવાનું કીધું કેમ, એનો ફાયદો શું છે. જો ફાયદો ખબર પડે ને તો પછી આપણને એવું થાય કે ના આ કરવા જેવું છે. જેમ ડોક્ટરે કીધું ભાઈ ડાયાબિટીસ થયો છે, સુગર લેવલ ઓછું નહીં કરો તો જલ્દી મળશો, દુઃખ આવશે તો આપણે કેવું ફટાફટ સાવધાન રહીને ધ્યાન રાખ્યું છે. એવી રીતે ધ્યાન કરવામાં પણ આપણે ધ્યાન રાખવાનું છે કે ભાઈ કરવાનું કેમ મારે. એટલે સૌથી પહેલા ધ્યાન કેમ કરવું, તો મહારાજે કીધું કે કેટલા 84 લાખ જાતના જન્મો છે, જુદી જુદી અનેક યોનિઓ છે. જે હરે કૃષ્ણ અંકલે કીધું કે 21 લાખ પેલા 21 લાખ પિંડ એવી રીતે જુદા જુદા યોનિઓ છે, તો અનેક જાતના આપણે જન્મો લીધેલા છે. બળદ, કીડી, પર્વત, ઘોડા, મનુષ્ય, બ્રહ્મા આદિના લોકમાં એવા અનેક જન્મો આપણે લીધેલા છે. અને એના પછી મહારાજની હતી રહ્યાથી આપણે આવો મનુષ્યનો જન્મ મળે છે. એટલે આપણને શું લાગ્યું છે, બહુ રોગ લાગ્યો છે, જન્મ મરણમાં ભરવાનો રોગ લાગ્યો છે. આપણને બહુ ગમે છે એટલે આપણે હજુ અહીંયા છે. મહારાજ કે ગર્ભવાસમાં આવું એટલે 6,84,000 નરકના કુંડો છે. કેટલા? 6,84,000. અમુક નરકના કુંડોમાં શરીરને કાપા પાડે, અમુક નરકના કુંડોમાં ધબધબતા સળિયા આંખમાં નાખે, અમુક નરકના કુંડોમાં ભૂખ્યા રાખે, તરસ્યા રાખે, એવા અનેક જાતના કુંડો છે. એના કરતા પણ વધારે દુઃખ ગર્ભવાસમાં છે. તો આપણે કેટલી વખત ગર્ભવાસમાં આવ્યા છે, અનેક વખત. જ્યારથી ભગવાને આ સૃષ્ટિ રચી ત્યારથી આપણે જન્મ મરણના ફેરા ફર્યા જ કર્યા છે. અને અનેક જન્મો જાય પછી આ મનુષ્યને જન્મ મળે. જેવી રીતે હરિકૃષ્ણે કીધું કે કેટલા 3.5 કરોડ બ્રહ્મા જાય પછી આ મનુષ્યનો જન્મ મળે, તો કેટલો દુર્લભ બન્યો છે. અને એના પછી કેટલાય પુણ્ય હોય ત્યારે ભારત દેશમાં જન્મ મળે, એનાથી કેટલાય પુણ્ય હોય તો ગુજરાત માંથી 12 દેશોમાં 18 દેશોમાં જન્મ મળે, એનાથી પણ કેટલાય જન્મો હોય આ પુણ્ય હોય તો આપણને સત્સંગ મળે, અને એનાથી પણ કેટલાક પુણ્ય હોય તો આવો શિબિર મળે, આવા આચાર્ય મળે, આવા સંતો મળે, આવા હરિભક્તો મળે, આવા સત્શાસ્ત્રો મળે. તો કેટલું આપણે બધું વેઠ્યું છે અને કેટલા પુણ્યો કર્યા હશે ત્યારે આપણને આવો મનુષ્ય જન્મ અને સત્સંગ મળ્યો. અને જો સત્સંગ મળ્યો અને પછી જો ધ્યાન ભજન ના કરીએ અને શરીર ગમે તેમ ફેરફતુરામાં કાઢી નાખીએ તો શું થાય, ગર્ભવાસમાં આવવું પડે, દુઃખો પાછા ભોગવા પડે, અને પછી આવતો જન્મ ક્યાં આવે આપણને નક્કી નહીં. મહારાજે એમ તો કીધું કે સત્સંગમાં હોય તો દેવતા લોકમાં કે મનુષ્ય જન્મ મળે, પણ ક્યારે કોને ખબર કે શું થાય, અને કઈ નહીં તો ગર્ભવાસનું દુઃખ તો ભોગવવું જ પડશે.
એટલે સૌથી પહેલા આ ભવરોગ લાગ્યો છે, જે ભવરોગ માંથી નીકળવા માટે ધ્યાન ભજન કરું, ધ્યાન કરું, એક એનો મહિમા છે. લૌકિક રીતે આપણે દેખીએ તો લોકો ધ્યાન કરે છે, ભગવાનનું ધ્યાન નથી કરતા પણ ધ્યાન કરે છે, મેડિટેશન કહેવાય. શેના માટે કરે? તો સૌથી પહેલા તો ભાઈ ચિંતા બહુ છે, મારા વાળો સાથી કહે ને, એટલે ચિંતા બહુ છે, તો ચિંતા બહુ છે શું કરું? તો ધ્યાન કરું. ધ્યાન કરે એટલે શાંત થઈ જાય. પછી કેટલા લોકો મોટા મોટા ડિઝીઝ થયા, કેન્સર આદિ, તો એને ધીરે ધીરે ઓછું કરવા માટે, ના ઓછું નહીં, એટલે એને એનો પ્રોગ્રેસ ઓછો કરવા માટે, એને મેનેજ કરવા માટે ડોક્ટરો કહે કે ધ્યાન કરો. બીજું જુદી ડિપ્રેશન હોય, મેન્ટલ ઇલનેસ હોય, એનો ક્યોર તરીકે ધ્યાન કરતા હોય છે લોકો. કોન્સન્ટ્રેશન વધારવા માટે ધ્યાન કરતા હોય છે, બ્લડ ફ્લો વધે ધ્યાનથી, શરીરના ધબકારા, હૃદયના ધબકારા ઓછા થાય. એટલે જો હાર્ટના પેશન્ટ હોય તો ઘણા લોકો મેડિટેશન કરતા હોય છે, જેથી હૃદયના ધબકારા ઓછા થાય, બ્લડ પ્રેશર ઓછું થાય અને સેલ્ફ કોન્ફિડન્સ વધે. જો લૌકિક રીતે ખાલી શ્વાસ ઉશ્વાસ ઉપર રાખવાથી જો ધ્યાનના આટલા ફાયદા હોય તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન એ સ્વામિનારાયણ ભગવાનનું આપણે ધ્યાન કરીને શું ના એ વિચાર. એટલે લૌકિક રીતે આપણો મહિમા છે તો ભગવાનનું ધ્યાન કરીને આપણને શું ના મળે. એક બીજું દ્રષ્ટાંત છે કે ત્રણ મિત્ર હતા. ત્રણ મિત્રો એ ડાઉનટાઉન મોટા મોટા બિલ્ડિંગ હોય તો 30મા 35મા માળે રહેતા હશે. તો 35મા માળે રહેતા હશે તો એ સુધી એલિવેટર લઈને બધા ઉપર જાય. એ ત્રણ મિત્રો આવ્યા ત્યારે ખબર પડી કે ભાઈ એલિવેટર તો બધી બંધ થઈ ગઈ છે, એલિવેટર તો જવાશે નહીં, તો શું કરવાનું છે? આપણે ઉપર પગથિયા લઈને નીકળવાનું. તો ત્રણ મિત્રોએ નક્કી કર્યું કે ભાઈ આપણે 35 માર્ચ રહેવાના છે તો બહુ વાર લાગશે, એટલે એક જો વાતો કર્યા વિના ચડીશું તો કંટાળો આવશે. પ્લાન કરીએ કે પેલા તું બોલશે પછી હું બોલીશ પછી ત્રીજું બોલશે, એટલે બધા ભાગ પાડી દીધા. એટલે એક મિત્ર હતો એનો વારો આવ્યો, એટલે 12-15 માળા ગયા ત્યાં સુધી બધી વાતો કરી, ગમે તે વાતો. પછી બીજો મિત્ર હતો એનું જાવું થયું, તો ત્રીજા મિત્રોને કઈ યાદ આવ્યું કે મારે તમને કઈ કહેવું છે, તો કે ત્યારે તારો વારો નથી, તારો વારો પછી છે, તારો અત્યારે કઈ બોલવાનું જ નહીં, કે મારો વારો છે મને. તો પેલા કે મારે કહેવું છે ઇમ્પોર્ટન્ટ છે, તો કે ના કહો પણ નહીં. તો બીજા મિત્ર કે કઈ વાંધો નહીં, ભગવાન ઈજા મળી. એટલે બીજા મિત્રે ચાલુ કર્યું, 29મો માળ આવી ગયો અને 30મા માળ તો એમનું મકાન. તો પેલો બીજો મિત્રનું પત્યું, એટલે કે હવે તું કઈ બોલ, તો કે હવે શું કહેવાનું, કે આપણી ઘરની ચાવી નીચે ગાડી મરી ગઈ છે. એવી રીતે આપણે નાના હતા, સંતો હરિભક્તો આચાર્ય લાગે ભજન કરો કે હજુ તમારે રમવાનું ઉંમર છે, ભજન કોને કરવું છે. પછી થોડો મોટા થયા, ભણવાનું જવાબ કર્યું, સંતો હરિભક્તો કે ભજન કરો કે સ્વામી મહારાજજી બહુ ભણવાનું છે, આખો દિવસ હુંમક કરવું પડતું હોય છે, કંટાળી જવાય છે, ટાઈમ નથી. પછી કોલેજમાં ગયા કે ભજન કરો કે કોલેજમાં આવ્યો, લાઈફ પાસ થઈ ગઈ, ટાઈમ નથી મળતો, ભાઈબંધ જોડે મારે ભરવું હોય, રખડવું હોય, મજા કરવી હોય, ટાઈમ નથી મળતી. તો પછી કર, પછી સ્વામી કે ભજન કરો, હરિભક્ત કે ભજન કરો, શાસ્ત્રો કે ભજન કરો, કે હવે તો જોબ મળી, જોબ પર બહુ મહેનત કરવી પડે છે, રાતના 12 વાગ્યા સુધી ભણવું પડે છે જોબ માટે, તો હવે તો નહીં થાય. પછી લગ્નનો સમય આવે, ભજન કરો કે હવે તો સ્વામી આચાર્ય મહારાજ હરિભક્તો મહારાજ હવે તો લગ્ન કર્યું, હવે તો ઘરવાળા ખુશ રાખવા પડે, ઘરવાળા ખુશ ના રાખ્યું તો ધોકા પડે, એટલે હવે પછી કરીશ. પછી અમુક ટાઈમ થાય ભાઈ ફરીવાર કે ભજન કરો ભાઈ, એમાં જ કલ્યાણ છે, કે હવે તો છોકરાઓ આવ્યા, બે છોકરાઓ આવ્યા, એમને ભણાવવાના, ગણાવવાના, પૈસા કમાવાના, એની કમાવો તો કોણ કરશે, તમે કરવાના છો, તમે તો અહીંયા બેઠા છો, તો કે કઈ વાંધો નહીં ભલે. પછી ઉંમર થાય કે હવે તો ભજન કરો, છોકરા પૈણી ગયા, તો કે સ્વામી હવે કેળો દુખે છે, હવે પગ દુખે છે, હવે હાથ દુખે છે, હવે ધ્યાન રહેતું નથી. આવી રીતે આવી રીતે આપણી ઉંમર જતી રહે છે અને અનાદિકાળથી આવી રીતે આપણી ઉંમર જતી રહી છે. એટલે એ દ્રષ્ટાંત છે. અને ભાઈ છેલ્લે શું થશે? યમ રાજા તોડી વાળશે. એટલે પહેલેથી જો આપણે સાવધાન રહીશું અને જો પેલા મિત્ર પહેલેથી કહી દીધો ભાઈ આવું થયું છે, ગાડીની ચાવી પહેલા લઈ આવીએ, એવી રીતે આપણે જો આપણા સંતો હરિભક્તો આચાર્ય અને મહારાજની જો વાતો માનીશું કે ભાઈ ભજન કરો, ભક્તિ કરો, ધ્યાન કરો, તો આપણે આ ભવરો માં નહીં આવું, ભવરો ટળી જશે. એટલા માટે ધ્યાન કરવાનું. પછી મહારાજે બીજું શું કીધું કે કારણ શરીરની વાસના ટાળવા માટે, કરિયાળીના બહારના વસ્ત્રોમાં કીધું કે તે કારણ શરીરની વાસના જે છે તે વ્રજસાર છે, તે ક્યારેય નોકી પડતી નથી,
પણ ભગવાનની મૂર્તિનું ધ્યાન અંતર્વૃત્તિથી કરે અને ભગવાનની આજ્ઞા બરાબર પાલન કરે તો જરૂર એ કારણ શરીરની વાસના ટળી જાય છે. એટલે આ વાસના ટળવાનો આ ઉપાય છે ધ્યાન. એક તો મહારાજે શું કીધું, ઉકાળ ખાચર જેવી સેવા કે ધ્યાન, એ બંને જો કરે કારણ શરીરની વાસના બળી જાય. તો વાસના શું? તો વાસનાનો ભંડાર એ કારણ શરીર કહેવાય. જે બધા આપણે ડિઝાયર, આપણે વેશ, આપણે શું કરવું શું ના કરવું, બધી ઈચ્છાઓ જે ભોગ્યું હોય કે ભોગ્યું ના હોય એની ઈચ્છાઓ એ વાસના કહેવાય. આપણે કેટલા જન્મો લીધા? પ્રયોગ કીધું બધા જો જન્મો લીધા. અમુક જન્મોમાં આપણે ચક્રવર્તી રાજા બની, ચક્રવર્તી રાજા એટલે આખા પૃથ્વીના રાજા, ઇન્દ્ર બન્યા છીએ, બ્રહ્માના લોકનું પણ સુખ ભોગવ્યું હશે. એટલે શાસ્ત્રો કહે છે કે જેટલા પણ વિષયો થયા અને જેટલા પણ વિષયો થશે બધા ભોગવેલા છે. મોટા ભાગના લોકો કહીએ અત્યારે શું જલસા કરવા દે ને, બહાર ખાવા દે, બહાર પીવા દે, મૂવી દેખવા દે, જલસા કરવા દે, પછી કરીશું. પણ ભાઈ આ બધી વાસનાઓ તો પહેલા ભોગવીશું અને પછી ભોગવીશું. જો ભજન નહીં કરીએ, જો ધ્યાન નહીં કરીએ તો અનવાસ કરવાનું છે. એટલે આ વાસના ટળવાનું એક સાધન છે. યયાતિ રાજા હતા, યયાતિ રાજા ને શ્રાપ થયો. આખી સ્ટોરી તો બહુ લાંબી છે. અને શ્રાપ થયો અને એમને વૃદ્ધ બનવું પડ્યું. વૃદ્ધ બનવું પડ્યું એટલે પછી એનો ઉપાય આપે કોઈ કે તું તારા ગમે તેને કે તારું મારું વૃદ્ધ પણ હું તને આપું અને તારું જુવાન પણ તું મને આપ. એટલે એના મોટા છોકરાને કીધું તો કે ભાઈ મારે કામ વાસના ભોગવી છે, તમારે ભોગવી ગઈ છે, હું તમને નહીં આપું. એટલે યયાતિ રાજા ને કામ વાસના બહુ ભોગવી હતી, એ જુદી જુદી વાસના રહી ગઈ હતી, એમને ભોગવવી હતી. તો ભાઈ બીજા છોકરાને કીધું, બીજા છોકરાએ કીધું ના મારે પણ વાસના ભોગવાની બહુ બાકી છે, હું તમને નહીં આપું. ભાઈ યયાતિ રાજાએ બીજા છોકરાને કીધું તો બીજો છોકરો થોડો જ્ઞાની હતો તો પોતાનું જુવાન પણ એમના પિતાને આપી દીધું અને પિતાનું વૃદ્ધ પણ પોતે લઈ લીધું. યયાતિ રાજા ઘણા વર્ષો જીવ્યા, હજારો કે સો કે બસો જે વર્ષો જીવ્યા અને અંતે એમણે કલમ લીધી અને કીધું કે મેં આ જુવાન પણ મારા છોકરાને લીધું એ કામ વાસના ભોગવવા માટે. આટલા બધા વર્ષો થયા પણ હજુ એ વાસના મારા અંતરમાંથી જતી નથી. વાસના આવી છે, જો જેટલી વાસના આપણે વધારીશું એટલી ફેલાશે. જો ખાવા બેસી ગુલાબજાંબુ ના ખાતા હોય, એક વાર રસ ચાખી લીધો પછી ખાવાનું ઘડે પડીએ મન ન થાય, જેવી રીતે એક જ સુધી ન થયું. મૂવી એક વખત દેખી ના હોય તો ઈચ્છા ના થાય, પણ મૂવી એક વખત દેખવા ચાલુ કર્યું પછી સલમાન ખાન ને શાહરૂખ ખાન નાચવાનું લીધું ગમે. એવી રીતે ગમે તે વાસના હોય એ ફેલાઈએ તો ફેલાય, સંકોચાવી હોય તો સંકોચાય. આ બીજા એક ઋષિ હતા, એ ઋષિને ચાર કલ્પનું જ્ઞાન હતું. પૂર્વના ચાર કલ્પમાં જેટલા પણ જન્મ લીધા હોય એને બધું જ્ઞાન હતું. ચાર કલ્પ એટલે શું? તો એક કલ્પ એટલે ચાર અબજ અને 32 કરોડ વર્ષ એવા ચાર કલ્પો, એટલા બધા જન્મોનું એમને જ્ઞાન હતું. આપણે તો 100 વર્ષ જીવીએ છીએ અને ચાર કલ્પનું જ્ઞાન હતું. પછી કોઈ એને પૂછ્યું કે ભાઈ તમને સૌથી સારામાં સારું સુખ કયા જન્મમાં લાગ્યું, સૌથી વધારે આનંદ કયા જન્મમાં લાગ્યો? તો એ ઋષિ કે મને તો આ જન્મમાં લાગે છે. તો એવું કેવી રીતે કે આ જન્મમાં તો તમે ઋષિ છો, તમારે કઈ છે નહીં, નાની ઝૂંપડી છે, કોઠા બોરા ખાવો છો, નાની ફાટેલી ધોતી છે, એમાં શું સુખ છે? તો કે ચાર કલ્પોમાં મેં બધું ભોગવ્યું છે પણ જેવું ભગવાનનું સુખ છે એવું ક્યાંય નથી. એટલે આવું સુખ ભોગવવું હોય, મહારાજનું સુખ, સ્વામીના ભગવાનનું સુખ જ સાચું છે. વાસના બધી નકામી છે, પણ જો મનમાં મનાઈ જાય તો થાય, તો દ્રષ્ટિ ભગવાનના સુખમાં પહોંચી જાય તો થાય. મહારાજે અંતિના 38માં શું કીધું? દ્રવ્યાદિકનો લોભ તથા ત્રીને વિશે બેઠા ઉઠાની વાસના તથા રસને વિશે જીવવાની આસક્તિ તથા દેહાભિમાન તથા કુસગીમાં હે તથા સંબંધીમાં હે હોય એ વાના જેને હોય તેને કોઈ દિવસ જીવતે ને મરીને પણ સુખ તો ક્યારે થાય જ નહીં. જેને સુખ ઈચ્છું હોય તેને એવા સ્વભાવ હોય તો ટાળવા. શું કીધું? જીવતે કે મરતે સુખ થાય જ નહીં. આપણે તો ભાઈ જીખેકને જલસા કરવા આવે છે, છોકરાઓને એમાં હેત રાખવું હોય છે, એનો મતલબ એવું નહીં હેત થઈ રાખવાનો, સ્ત્રી વિશે બેઠા બેઠાની વાસના હોય છે કે પછી દેહાભિમાન હોય છે કે કુસંગીઓ જોડે ફરવું હોય છે. પણ મહારાજે કીધું, આ મહારાજની વાણી છે, મારી વાણી નથી કે ભાઈ આવું ના કરશો, હું કઈ નહીં કહેતો. તો મહારાજે કીધું
કે જીવતે જીવતે કે મરીને પણ સુખ આવશે જ નહીં. જીવતે કેમ નહીં? તો આપણને તુલ્ય મળ્યા દેહ મળ્યો છે એ વેડફાઈ જશે. અને મળશે કેમ નહીં? તો ગર્ભવાસમાં ફરીવાર આવવું પડશે અને લપ 84માં ફરીવાર જવું પડશે. અને જો વધારે ભૂંડા કાર્યો કર્યા હશે તો નરકમાં જવું પડશે. એટલે અતિ દુઃખ છે. પણ જો મને જાય તો, અને કેટલા બધા દ્રષ્ટાંતો છે આપણા સંપ્રદાયમાં, મહારાજે કેટલા પ્રજાઓ કર્યા છે, હરિભક્તોના કેટલા દ્રષ્ટાંતો છે કે કોઈ લોભના જે પડી ગયું, કોઈ રસાસ્વાદના લીધે, કોઈ સ્ત્રીના લીધે, તો લોભ. તો મહારાજના સમયમાં એક નરસિંહ મહેતા નામના ભગત હતા. તો નરસિંહ મહેતા ના ભાઈ ધામમાં ગયા. તેમના ઘરવાળું, ઘરવાળાનો જે ભાગ હોય ને, એના ભાઈના ઘરવાળાનો ભાગ એમણે આપ્યો નહીં. એટલે મહારાજને એમના ઘરવાળાના માતાએ કમ્પ્લેન કરી, મહારાજ આ નરસિંહ મહેતા પૈસા આપતો નથી, આ વિધવા છે તો કેવી રીતે જીવશે? તો મહારાજ કે તમારે કરવું જ હતું, તો કે અમારે એ પૈસાનું એ ભાગનું અમારે તો ધર્માદો કરવો છે. તો મહારાજ કે કેમ વાંધો નહીં, હું પડાવી લઉં નરસિંહ મહેતા જોડતી, અને પછી હું જે કરું એ કે મહારાજ ભલે, અમારે તો તમારી સેવા કરવી છે. તો મહારાજ પીપલાણામાં ગયા, પ્રબોધની એકાદી ચાવ થઈ, અને પછી લગ્નની સીઝન હતી એટલે લોકો સોપારી લાઈને મૂકે લગ્ન કરીને, અને મહારાજના ચરણમાં મૂકે. એટલે મહારાજે સોપારી બધી ભેગી કરી અને મહારાજે ઉછામણી કરી. ક્યારે ઉછામણી કરી? કે મારા હાથની પ્રસાદી છે. તો લોકો એ બધી બહુ ઉછામણી કરી, નરસિંહ મહેતા પણ બોલવા માંડ્યા. પછી જેવો છેલ્લો એનો અડધો ભાગ થયો, તો કીધું મૂકો મૂકો આ નરસિંહ મહેતાની જય, આ નરસિંહ મહેતાના માથે આ સોપારી, કે એનો અડધો ભાગ આપ્યો છે. પછી મહારાજે એ રૂપિયાથી 6 મહિના યજ્ઞ કર્યા. 6 મહિના યજ્ઞ કર્યા, દરરોજના બ્રાહ્મણોને બોલાવે, દરરોજના ભેટો આપે, અને અંતે તો બ્રાહ્મણો થાકી ગયા. મહારાજ આજે મીઠાઈઓ ફેંકીને અમે થાકી ગયા 6 મહિના, અમને જવા દો. બ્રાહ્મણો થાકી ગયા, વિચારો કેટલો પૈસો છે નહીં. પછી મહારાજે કીધું કઈ વાંધો નહીં. પછી છેલ્લે સરસ મજાના થાળ બનાવ્યા, જમાડ્યા, ભેટો આપી, અને પછી બધાને મોકલ્યા. એ ભગવાનની જય કરવા માંડે, સ્વામિનારાયણ ભગવાનની જય. તો મહારાજ કે મારી જય ના કરશો, નરસિંહ મહેતાની જય કરો, એના પૈસા છે. પછી મહારાજ કે મહારાજ, નરસિંહ મહેતા કે મહારાજ, મારી જય કેમ બોલાવો છો? તો કે મૂર્ખા, કે તારી તારા ભાઈના ત્યાં પૈસા પડાયા હતા, અને જો મેં પૈસા ના લીધા હોય તો તું નરક માં જા, એટલે તારું હિત કરવા માટે મેં તારી સાથે આવું કર્યું. તો નરસિંહ મહેતાને અવગુણ આવી ગયો. અવગુણ આવી ગયો, વિચારો, નરસિંહ મહેતા મહારાજનો ભક્ત, લોભના લીધે મહારાજનો અવગુણ આવી ગયો, તો વિમુખ થઈ ગયો. પછી મહારાજ અને સંતોએ અને બહુ સમજાવ્યું, ત્યારે માળા સત્સંગમાં પાછા આવ્યા. આ લોભ આવો છે, આપણે રાખવો છે કે નહીં? મહારાજના વાક્યો છે, જીવતે કે મરીને સુખ્યા થતા નથી. રસાસવા બહુ બધા દર્શાંતો છે અમારે, હું બહુ ટાઈમ લીધું, કેમ કે પછી બહુ ટાઈમ લીધું રહેશે. એકાંતિક ભક્ત હતા, મહારાજનું અખંડ ભજન કરે. આપણે જે હરિકૃષ્ણ કીધું ને કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એમાં પૂરેપૂરા પૂર્ણ હતા, એવા એકાંતિક ભક્ત હતા, અને પૂરેપૂરા મહારાજના નિયમો પાળે. એવી રીતે એમના વૈભવના ત્યાં એ મળવા આવ્યા હતા, અને ત્યાં જમવાનું હતું, એટલે તો જમવા બેઠાને જમી લીધું. પણ વૈભવને પણ ખબર નથી અને એમને પણ ખબર નથી, પણ એક બહેન હતા જે રજસોલા પાડતા હતા, નિયમો પાડતા હતા, અને એ બહેને એ જમવાનું બનાવ્યું અને ભગતે જમી લીધું. પછી ભગત જમીને રસ્તામાં પાછા આવતા હતા, તો ત્યાં બધા ભૂતો રહેતા હતા એક જગ્યાએ. તો ભૂતનો સરદાર નરસિંહ હરિભક્તને મળવા આવ્યો અને કહે છે કે હું તને ઓળખીશ. તો પેલા કે હું તો સ્વામિનારાયણનો એકાંતિક ભક્ત છું, તું મને કેવી રીતે ઓળખે? મારી તાકાત નથી. તો કે તું તારા વૈવાહના ત્યાં ગયો હતો, તો તે રજસોલાના નિયમ ના પાડે, એ બાઈના હાથનું તે ખાધું, તો તારા અંતરમાં ભગવાન હતા, એ ભગવાન નીકળી ગયા. વિચારો, ખાલી હાથનું ખાધું એ પણ અજાણી, તો ભગવાનના હૃદયમાંથી નીકળી ગયા. પણ આ ભગત તો બહુ સુરવીર હતા, એટલે સ્વામિનારાયણ 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 મોટેથી બોલવા માંડે, એટલે ભૂતો બધા બળવા માંડે અને જતા રહ્યા. પછી એ ભગત તો સ્વામિનારાયણ બોલતા 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 ઘરે આવ્યા અને નાવા માંડ્યા, પવિત્ર જળથી નાયન સ્વામિનારાયણ સ્વામિનારાયણ જાવ રાખ્યું, અને પછી મંદિરમાં ગયા અને પ્રસાદીનું જળ લીધું અને પીધું, અને પછી ભગવાન એમના અંતરમાં પાછા આવ્યા. આપણે તો તાકોલો મળ્યો એટલે જય સ્વામિનારાયણ બધું ભૂલી જાવ. મેં ગામ મળ્યું એ પેલું કહ્યું બેમ્બુ ગાર્ડન, હા બેમ્બુ ગાર્ડન મળ્યું, તો કે જય સ્વામિનારાયણ. નિયમો કોને પાડવા છે? બહુ પાડ્યા, જલસા કરો. આપણે સત્સંગમાં આવ્યા, સત્સંગમાં ના આવ્યા હોત ને તો જલસા કરવામાં કઈ વાંધો નથી, કેમ કે એ લોકોને તો ભવરોગ લાગ્યો જ છે. પણ આપણે તો આ ભવરોગમાંથી
નીકળવા માટે આ સંસારમાં નીકળવા માટે મહારાજ સુખ ભોગવવા માટે આ સત્સંગમાં રહ્યા છે. એટલે આપણે મૂર્ખાઓ છે કે આવી શિબિરોમાં બેહીએ છે, આટલો ટાઈમ બગાડીએ છે. ટાઈમ બગાડવા માટે આપણે નથી કરતા, પણ ભગવાનનું ભજન કરીને અંતે આપણે ભગવાનનું સુખ ભોગવવું છે, ભગવાનના ધામમાં જવું છે, એટલા માટે છે. પછી બીજો એક દ્રષ્ટાંત, સ્ત્રીમાં બેઠા વર્ષાની વાસના બહુ વધારે લઉં. એક ભગત હતા, એ પણ બહુ જ ઇહર નામનું ગામ હતું, એમાં બહુ મોટા સત્સંગી હતા, પણ એ ભગત છે ને થોડા વ્યભિચારી હતા. એટલે મહારાજ એમને ત્યાં ભદ્રામણી કરવા આવ્યા. સાંજનો સમય હતો, બધા સંતો આવ્યા, હરિભક્તો આવ્યા, સુંદર મહેલનો થાળ બનતો હતો, અને મહારાજ બેઠા, ટોલે બેઠા, વિરાજ્યા, અને એમના ઘરમાં એક સ્ત્રી છે ને ફરતી હતી. એટલે મહારાજે પૂછ્યું, ભગત આ સ્ત્રી કોણ છે? તો મહારાજ મારી બહેન છે. તો મહારાજ તો અંતરિયા, મહારાજને બધું ખબર. તો કે ભગત, તમારી બહેન હોય કે ના હોય, તમે એને ઘરની બહાર કાઢી મૂકો. તો કે મહારાજ એ નહીં છે. આજ્ઞા કોણે આપી? પુરુષોત્તમ નારાયણ ભગવાને. ના કોણે પાણી? ભગવાનના હરિભક્તે. કે મહારાજ એ તો નહીં જાય. તો મહારાજ કે, ભગત મને બધું ખબર છે કે તારી બહેન નથી, તો વ્યભિચાર કરે છે, એટલે તું એને બહાર કાઢ કે હું જોઉં. મહારાજ એ તો નહીં જાય. તો મહારાજે બધા સંતોને કીધું, ભગતો, હરિભક્તો, સંતો, ચલો અત્યારે ને અત્યારે આપણે પાછા જવાનું છે. તો બધા નીકળવા માંડ્યા. તો કે પેલા ભગત કે, મહારાજ ખીચડી ચૂલા ઉપર છે, ખાસ થઈ રહ્યો છે, અમે જતા રહેશો? તો કે ક્યાં એ જશે, ક્યાં અમે જશું. પેલા કે એ તો નહીં જાય. તો મહારાજ અને સંતો તરત નીકળી ગયા. કોને બહાર કાઢી? ઘરમાંથી. ભગવાનને, ભગવાનના સંતોને. કોના માટે? સ્ત્રી માટે. એટલે આપણે વિચારવાનું. પછી ગામ વાળાને ખબર પડી કે આ તો વ્યભિચાર કરે છે, ધોકા અને વેલણો અને લાકડીઓ લઈને મારવા દોડ્યા. રાતના વ્યભિચાર કરતો હતો, તો રાતના ધન સંપત્તિ લીધા વિના ભાગવું પડ્યું. ભાગવું પડ્યું તો ભાગવું પડ્યું, પછી કોઈ વખત એ જીવનમાં એ ગામમાં પાછો વળીને આવ્યો નહીં. ભગવાન ખોયા, સંપત્તિ ખોઈ, રિસ્પેક્ટ ખોઈ, બધું ખોયું. કોના માટે? સ્ત્રી માટે. બીજા એક હરિભક્ત હતા, એને સંબંધીમાં બહુ હેત હતો, બહુ એકાંતિક ભક્ત હતા. અને મહારાજ એમને તેડવા આવ્યા. તો બધા હરિભક્તને કીધું, એકો મહારાજ મને તેડવા આવ્યા છે, હું ધામમાં જઉં છું. વિચારો, એમને મહારાજ દેખાતા હતા, એવી સ્થિતિ હતી. તો મહારાજ તેડવા આવ્યા, તો તેડી ગયા, ટ્રકમાં બેઠા હતા, અને એમને ઘરવાળા યાદ આવી ગયા, છોકરાઓ યાદ આવી ગયા. કે હો, મારી છોકરીનું શું થશે, મારા બહેરાનું શું થશે. અને રથમાંથી ઉતરી ગયા, જતા હતા ક્યાં? અક્ષરધામ. ઉતરે ક્યાં? ગરવાળા જોયું. મરીને ભૂત થયા. ભૂત થયા, ગરવાળા ત્યાં આવ્યા કે ઓહો, મને બચાવો, હું ભૂલથીમાં તમારો હેત થઈ ગયો અને હું ભૂત થયો છું. ગરવાળા કે, અમે તો શું કરીએ, અમે તો નાના જીવ છે. તો દરરોજ ના હેરાન કરે, રોયા કરે. તો એક વખત મહાનુભાવાનંદ નાના સ્વામી સંત આવ્યા, એટલે એમનો છોકરો એમને મળવા ગયો. કે સ્વામીજી, આવું થયું છે, અને મારા પિતા દરરોજ અમને હેરાન કરે છે, અને એ વિચાર દરરોજ ના રોવે છે, એનું કઈ કલ્યાણ કરો. પછી એ ભૂતનું આહવાન કર્યું, એને ધર્મ સત્સંગ કરાયો, અને ભાઈ ભગવાન પ્રાર્થના કરીએ, મહારાજ અને ધામમાં લઈ ગયા. અને પછી એ ધામમાં ક્યાં હેત હતો? ઘરવાળામાં. ઘરવાળામાં હેત હોય આવું થાય, તો કુસંગીઓમાં હેત તો શું થાય? શું ના થાય? સત્સંગમાંથી પડી જવાય. એનું દ્રષ્ટાંત લઈ લો, પણ સત્સંગમાંથી પડી જવાય. એટલે આવું આપણને ના થાય, એના માટે ધ્યાન કરવાનું. ભાઈ ધ્યાન કરવાથી શું થાય? ભગવાનની સુખની પ્રાપ્તિ. ભગવાન જેવું સુખ ક્યાંય નથી. એના માટે આપણે અહીંયા બેઠો ને બધા, તો મહારાજે સારંગપુરના પહેલા વર્ષમાં કીધું, એક ક્ષણ માત્રનું સુખ ભોગ્યું હોય તો લાખો કરોડો વર્ષનું સુખ ભોગ્યું હોય એવું લાગે. વિચારો, એક ક્ષણ માત્ર એટલે આંખનું મટકું માર્યું એટલું. એટલું જો ભગવાનનું સુખ ભોગ્યું હોય તો લાખો અને કરોડો વર્ષ સુખ, સુખ અને સુખ, એવું ભગવાનનું સુખ છે. વિચારો, મહારાજે બીજે કેવું કીધું કે, એક ક્ષણ માત્ર સુખ ભોગ્યું હોય અને અનંત કોટી બ્રહ્માંડનું, બધા બ્રહ્માંડનું સુખ ભેગું કરો અને વારી નીચવીને ફેંકી દો, તો એ ભગવાનના એક ક્ષણ માત્ર સુખની નજીક ના આવે. વિચારો, આપણે ખાઈને જલસા કરવા છે કે આપણે આવું સાચું સુખ ભોગવવું છે? ડિસિઝન આપણે લેવાની છે, બીજા કોઈ નહીં. આપણે વિચારવાનું કે આપણે સુખ કેવું ભોગવવું છે, સત્ય, સાચું, અખંડ કે લૌકિક, નાશવંત, તુચ્છ, અને જે નરકમાં લઈ જાય એ આપણે વિચારવાનું. કીર્તનમાં કીધું, એ સુખ નિશી કહો વાત કહે નથી જાતે, એ સુખ સંભાળતા આજ ફાટે મારી સાથે. સંતોએ આવું ગાયું છે, તો કેવું સુખ છે?
એ વિચારવાનું. આ દર્શન તો સ્કીપ કરી શકે, ટાઈમ આઉટ થઈ ગયો છે. પછી મહારાજના કલ્યાણકારી ગુણ આવે, હવે જેનું ચિંતન કરીએ ને એના ગુણ આવે. અંબાણીનો છોકરો હતો, અંબાણીનો રહ્યો, બિઝનેસમેન બન્યો. કોના ગુણ? પોતાના પિતા. આપણો બાપ કોણ છે? પુરુષોત્તમ નારાયણ ભગવાન. આપણો ધણી કોણ છે? પુરુષોત્તમ નારાયણ ભગવાન. જો હું અખંડ ધ્યાન ભજન કરીશું તો કોના ગુણ આવે? ભગવાન. તો પછી વાસના નિર્મૂળ થઈ જાય, વાસના રહે જ નહીં. જેમ ઈયળ ને ભમરી ચટકા માર્યા કરે તો ભાઈ ઈયળ ભમરી થઈ જાય, એમ ભગવાનના ગુણરૂપી ધ્યાનરૂપી ચટકા વાગ્યા કરે તો પરબ્રહ્મના દાસ બ્રહ્મરૂપ થઈ જાય. એના માટે ધ્યાન કરો. આમ ભગવાનનો મહિમા. પણ ધ્યાન કરવું હોય તો પ્રિરેક્વિઝિટ તો હોય ને, કે ભાઈ ધ્યાન કરવા માટે આ આ કરવું જોઈએ. ધારો કે કોઈ મોટી યુનિવર્સિટીમાં જવું હોય તો ભાઈ એસીટી નો સ્કોર સારો જોઈએ, એસએટી નો સ્કોર સારો જોઈએ, સારા મા બાપના પુત્ર હોવા જોઈએ, સારું ભણેલું હોવું જોઈએ, સારી સ્કૂલમાં જવું જોઈએ, એક્સ્ટ્રા એક્ટિવિટીઝ સોકર ફૂટબોલ મ્યુઝિક એવી કરવી જોઈએ, એસે લખવો પડે, બધી પ્રિરેક્વિઝિટ હોય. બધું ઇવેલ્યુએટ કરે પછી એને સ્કૂલમાં લે. એટલે ધ્યાન કરવું હોય એની પણ પ્રિરેક્વિઝિટ હોય. હવે એવું થશે કે વૈરાગીની બહુ વાતો કરી પણ આ નહીં થાય. સૌથી પહેલા શું? તો ભગવાનની આજ્ઞા દ્રઢપણે પાડવી પડે. સ્વામીએ કીધું, હરિકૃષ્ણ અંકલે કીધું, ઠાકોર અંકલે પણ કીધું કે ધર્મ એટલે શું? ભગવાનની આજ્ઞા. ભગવાનની આજ્ઞા પાડીશું તો બધું આવશે, ભગવાનની આજ્ઞા નહીં પાડીએ તો અંતકરણ ભ્રષ્ટ થશે. એટલે આહાર, એટલે પંચ ઇન્દ્રિયોનો આહાર, વિહાર, કોની સાથે ફરવું, કોની સાથે બેસવું, કોની સાથે બોલવું, કેવું દેખવું, એ વિહાર. અને બ્રહ્મચર્ય, સંતોનું જુદું હોય અને ગૃહસ્થનું જુદું હોય. હરિકૃષ્ણ અંકલે કીધું એમ, ગૃહસ્થ હોય તો ઘરવાળા જોડે જ કરવું, બીજા કોઈ બીજા કોઈ સ્ત્રીઓને મા દીકરી બેન જેવું માનવું અને ઋતુકાળ પ્રમાણે કરવું, એ બ્રહ્મચર્ય કહેવાય. એના સિવાય બીજે ક્યાંય દ્રષ્ટિ ફેલાવી નહીં, એ ભગવાનની આજ્ઞા પૂરેપૂરી પાડવી પડે. પ્રથમ 18માં શું કીધું? જો મુક્તની પદવી જોઈતી હોય, જો મોક્ષ જોઈતો હોય તો પંચ જ્ઞાન ઇન્દ્રિયો શુદ્ધ રાખજો. એટલે તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. આપણે વિચારવાનું કે ભગવાનની આજ્ઞા પાડવી છે, ભગવાનની સાઈડમાં જવું છે કે માયાની સાઈડમાં જવું છે? માયાની સાઈડમાં જઈશું તો જન્મ મરણ ના ફેરા ફરવા પડશે, એનો અંત નહીં આવે. જો ભગવાનની સાઈડમાં જઈશું તો ભગવાનના ધામમાં જઈશું. બીજું શું? તો ભગવાનનો મહિમા સમજવો પડે કે મહારાજ કોણ છે, પુરુષોત્તમ નારાયણ ભગવાન કોણ છે, આપણને કોણ મળ્યું છે, કોની પ્રાપ્તિ થઈ છે. આપણો છોકરો કે આપણો છોકરો રાજા હોય તો આપણે શું કહેવાય? ઓહો, હું તો રાજાનો દીકરો છું, રાજાનો બાપ છું. આપણે રાજાના પુત્ર હોય તો ઓહો, હું તો રાજાનો દીકરો છું, કોઈની તાકાત નથી કે મને આંગળી પણ વીધી શકે. પુરુષોત્તમ નારાયણ ભગવાન આપણે છોકરા કે શું થાય? બ્રહ્માદી કોઈની તાકાત નથી કે આપણને આંગળી વીધી શકે. કાળકર્મ માયાની તાકાત નથી કે આપણને આંગળી વીધી શકે. આપણે કોના પુત્ર બનવું છે, માયાના કે ભગવાન? પ્રથમના 78માં શું કીધું ભગવાને? આ ભગવાન જ અક્ષરધામના અધિપતિ છે, સર્વે સુખના નિધિ છે, તે ભગવાન મને મળ્યા છે, તે મારા મોટા ભાગ્ય છે. એ જ વચનામાં કીધું કે અને તે ભગવાનના ડોલ્યા વિના એક ટ્રુ પણ ડોલ સમર્થ નથી. મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડા. પછી બીજું શું કીધું? અને જો યથાર્થ ભગવાનનું મહત્વ સમજાય તો ભગવાન વિના બીજામાં હેત રાખે તો પણ હેત રહે નહીં. જો ભગવાનનું મહિમા સમજી જાય તો ક્યાંય પણ હેત રહે નહીં. જેમ કોઈ ગરીબ હોય, બિચારાને ખાવા પીવાનું મળતું ના હોય, ફાટેલી ઝૂંપડી હોય, ખાવા કપડાના હોય નહીં, મા બાપ ફાટેલા ખૂટેલા કપડા પહેરતો હોય, અને કોઈ મોટી લોટરી લાગી ગઈ, કોઈ મોટા રાજાએ કહ્યું કે આખી તું મારો બાળક, મારું છે, તારું છે, તારું છે, મારું છે, આ મહેલ તારો, આ બધું તારું, ખાવા પીવાનું તારું, બધા સેવકો તારા, એ મહેલમાં ગયા એ ઝૂંપડી યાદ આવે? પુરુષોત્તમ નારાયણ ભગવાન એ મહેલ રૂપ છે અને આ માયા એ ઝૂંપડી રૂપ છે. એટલે આપણે વિચારો કે ઝૂંપડીમાં રહેવું છે કે ધામમાં મહેલમાં રહેવું છે, એ આપણી ઉપર છે. એટલે અંતર જગતમાં ભરવું નહીં અને ભગવાનનું ભજન કર્યા કરવું, એટલે અખંડ ભજન કર્યા કરો. અને મહારાજે શું કહ્યું? અંતરવૃત્તિ રાખીને ભજન કરવું, અખંડ અને અંતરવૃત્તિ રાખી અને ભજન કરવું. સારંગપુરના દસ્તાવેજમાં કીધું કે બાહ્ય વૃત્તિથી જોઈએ તો ભગવાનનું ધામ ઘણું છેટું છે, પણ અંતરવૃત્તિથી જોઈએ તો એક અણુ છેટું નથી, એક અણુ જેટલું દૂર નથી. માટે અંતરવૃત્તિ રાખી
ભજન કરવું, અંતરવૃત્તિ એટલે શું? તો મહારાજે બીજા વચનમાં કહ્યું કુશળભાઈ કુશળકુંવરભાઈ જેવું ભજન કરવું. તો કુશળકુંવરભાઈ શું કરતા? મહારાજ એક એક અંગ દેખતા, આંખ બંધ કરી પાછી મૂર્તિ વાળી, પાછી મૂર્તિ વાળી અને ભગવાનની મૂર્તિ દેખતા. પછી ફરી વાર બીજું અંગ દેખતા આંખો ખોલી, પછી પ્રાચીન મૂર્તિ વાળી, દેહને ભૂલાઈ, સંસારને ભૂલાઈ, આ લોક બ્રહ્માંડ બધું ભૂલાઈ, બ્રહ્મરૂપ થઈ અને ભગવાન બીજું અંગ દેખતા. એવી આખો દિવસ ભગવાનની મૂર્તિનું ચિંતન કર્યા કરે, આંખો ખોલી રાખે, આંખો બંધ રાખે. આને કહેવાય અંતર્વૃત્તિ. કોઈ કહે કે ભાઈ હું જોબ કરતો કેવી રીતે થાય? અભ્યાસ કરો તો બધું થાય. બહાના નીકાળવાનો, કોઈ બહાના કાઢો છું, બહાના નીકાળવાનો. જો અભ્યાસ કરીએ તો થાય. જો આવી રીતે આપણે અંતર્વૃત્તિ રાખીએ ને તો જગત અંતરમાં ભરાય ને, તો જયારે ધ્યાન કરવા બેસીએ ને તો ભગવાનમાં વૃત્તિ એકાગ્ર થઈ જાય, ઇઝીલી ચોંટીએ. એના માટે આ રેક્વિઝિટ છે. પછી સંત સમાગમ, સંત સમાગમની તો જેટલી વાત કરીએ એટલી ઓછી છે. સ્વામીએ કીધું સંત સમાગમ કરીએ તો ભગવાનનો મહિમા આવે, અંતર્વૃત્તિ રાખવાનો અભ્યાસ એ પણ થાય, એમની કૃપા પણ ઉતરે, ભગવાનની કૃપા પણ ઉતરે. અને ભગવાન કોણ છે, હરિભક્તોનો મહિમા પણ સમજાય, આચાર્યનો મહિમા પણ સમજાય, મંદિરનો પણ મહિમા સમજાય, અને ભજન કેમ કરવું એ પણ સમજાય. એટલે સંત સમાગમ કરો અને આપણા જે અવગુણો હોય ને એને તોડી નાખે, કાપી નાખે, એટલે સંત સમાગમ કરો. એટલે આ બધી પ્રીરેક્વિઝિટો છે. હવે ધ્યાન, અઘરામાં અઘરો સબ્જેક્ટ આવ્યો. હવે ધ્યાન ચાર પ્રકારના ધ્યાન છે. સ્વાંગ ધ્યાન, સ્વાંગ ધ્યાન એટલે શું? કે મહારાજ એક પિતાંબર પહેર્યું છે, મંગળાના દર્શન, એક પિતાંબર પહેર્યું છે, બીજું કઈ જ પહેર્યું નથી, અને એવી રીતે ભગવાનનું ધ્યાન કરવું એ ઉત્તમ ધ્યાન કહેવાય. પણ જો એવું ના થાય તો ભાઈ મહારાજે જુદા જુદા પ્રકારો આપ્યા છે. ભાઈ ઉપાંગ ધ્યાન, ઉપાંગ ધ્યાન એટલે શું? મહારાજે સુંદર મજાના ભક્કાદાર વાગા પહેર્યા છે, સુંદર મજા કુંડળ, સુંદર મજાના હાર, સુંદર મજાની પાર, સુંદર મજાના મુગટો, સુંદર મજાની મોજડી, અમુક વખતે ચંદનના વાગા પહેર્યા છે, એવી રીતે ધ્યાન કરો. પછી સપાર્ષદ ધ્યાન, એટલે મહારાજ સુંદર સભામાં બેઠા છે, ઓહો આચાર્ય મહારાજ બેઠા છે, ઓહો હરિભક્તો બેઠા છે, ઓહો સંતો બેઠા છે, અને ભવ્ય સભા છે, કીર્તન ભક્તિ થઈ રહી છે, ઓહો એવું ધ્યાન કરો. અને ચોથું ધ્યાન કહ્યું સલિલ ધ્યાન, તો ઓહો મહારાજ ની લીલાઓનું ધ્યાન, તો ઓહો મહારાજ હરિભક્તો અને સંતો સાથે હોળી રમે છે, મહારાજ ઉપર સુંદર મજાના કલર લાગ્યા છે, મારા સરે ઉપર પિચકારી લઈ અને દોડે છે મહારાજ, ઓહો મહારાજ સર્વે હરિભક્તો અને સંતોને જમાડે છે, ઓહો મહારાજ સર્વે હરિભક્તો સાથે રમે છે, મહારાજ ઓહો મહારાજ ઝુંડોળા બેઠા છે અને હરિભક્તો મહારાજને ઝુલાવે છે. સલિલ ધ્યાન, જો નવા નવા હોય તો સલિલ દિશાઓ કરવું. પછી ધીરે 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 જ્યાં વૃત્તિ સ્થિર થાય પછી સ્વાંગ ધ્યાન ઉપર આવું, એક પિતાંબર પહેરી મહારાજની મૂર્તિ હોય અને એને નિખ્યા કરવું. આ ચાર ધ્યાનમાં પણ બીજા ત્રણ ધ્યાન છે, ત્રણ પ્રકારના ધ્યાન છે. તો કયું? તો લોમ ધ્યાન. લોમ ધ્યાન એટલે શું? કે આપણે અહીંયા બેઠા છે, ઓહો અમદાવાદના ઘનશ્યામ મહારાજ, ઓહો ગઢડાના ગોપીનાથજી મહારાજ, ઓહો હો ભુજના ઘનશ્યામ મહારાજ, ઓહો હો વડતાલના હરિકૃષ્ણ મહારાજ, અહીંયા બેઠા હોય તો આપણી મૂર્તિ યાદ આવી જાય, એ લોમ ધ્યાન. અનુલોમ ધ્યાન એટલે શું? ઓહો મહારાજ એ સામે જ ઉભા છે અને મહારાજને નેઠી રહ્યો છે, એ અનુલોમ ધ્યાન. અને પ્રતિલોમ ધ્યાન શું? અઘરામાં ગયો પાછો પ્રતિલોમ ધ્યાન શું? તો દેહ ના દેખાય, આ દેહના સંબંધીઓ ના દેખાય, આ પૃથ્વી ના દેખાય, આ બ્રહ્માંડ ના દેખાય, અનંત કોટી બ્રહ્માંડ ના દેખાય, પુરુષ પ્રકૃતિનું કે કાર્ય ના દેખાય, ચારે બાજુ બસ તેજ તેજ અને તેજ દેખાય, એ તેજના મધ્યે ભગવાન આવી રીતે સ્વાંગ ધ્યાન કીધું ને, એ તેજના મધ્યે ભગવાન સુંદર મજાનો પિતંબર પહેરીને ઉભા છે અને ભગવાન દયા કરીને અમે દર્શન આપે છે, આ પ્રતિલોમ ધ્યાન. એટલે પાછલી વૃત્તિ વાળી ના રીતે પ્રતિલોમ ધ્યાન કરવાનો અભ્યાસ રાખવો, એ ઉત્તમ ધ્યાન કહેવાય. લોમ અનુલોમ પ્રતિલોમ, પ્રતિલોમ એટલે ઉત્તમ ધ્યાન. એટલે ધીરે 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 આપણે વધવાનું. હવે ધ્યાન કેવી રીતે કરવું? તો સૌથી પહેલા મારે શું કીધું કે ધ્યાન કરવા બેસો એની પહેલા વૃત્તિ સ્થિર કરવી. તો વૃત્તિ સ્થિર કેવી રીતે કરાય એનો મહારાજે ઉપાય પણ આપી દીધો છે. મહારાજ કે આવું કરો, મહારાજ ફરી વાર કે ભાઈ આવી રીતે કરો. તો મહારાજે ગઢડા મધ્ય પ્રકરણના દસમા અવસરમાં કીધું, જેને ભગવાનનું ધ્યાન કરવું હોય તેને પ્રથમ વૃત્તિ સ્થિર કરવી. ભગવાને કીધું, મેં નહીં કીધું, પ્રથમ વૃત્તિ સ્થિર કરવી. કેમ કે વૃત્તિ સ્થિર ન હોય તો ભગવાનનું ધ્યાન કરવા બેસે ત્યારે બીજા ઘણા ટીકળ આવે,
તે વૃત્તિ સ્થિર કરવા સારું ભગવાનની પ્રતિમા અથવા બીજું કાંઈ પદાર્થ હોય તેમાં પ્રથમ દ્રષ્ટિને ઠરાવવી. તો શું કીધું કે આ સુધી રાખી ભગવાનની પ્રતિમા કે બીજા કઈ પદાર્થ, આપણે સત્સંગી છે, બીજા પદાર્થોમાં ધ્યાન રાખવાનું. મારાથી સુંદર મજાની મૂર્તિ હોય, નાની 4x6 કે ઓર એવર સાઈઝ તમને ગમતી હોય, એ દિવાલ ઉપર ચોંટાડી હોય કે ટેબલ પર મૂકેલી હોય, આપણે સુંદર મજાના આસન પર ટટ્ટાર બેઠા હોઈએ અને આંખનું મટકું માર્યા વિના નખથી શિખા સુધી એક અંગ ધાર્યા કરીએ અને એક અંગ ધારી લાંબે શ્વાસે ઉશ્વાસે સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બીજું અંગ ધારી સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એક આંખનું મટકું મારવા દેવાનું નહીં. સ્ટાર્ટિંગમાં કરશો તો આંખો ઉગડશે, આંસુ આવશે, રહેવાશે નહીં, કઈ વાંધો નહીં, રૂચી નાખવાનું. પણ ધીરે ધીરે અભ્યાસ કરશો તો કલાક શું કલાકોના કલાકો ધ્યાન કરી શકશો. એવું ત્રાટક ધ્યાન, એવું ત્રાટક ધ્યાન કરીએ એટલે વૃત્તિ ક્યાં ગઈ? ભગવાનમાં ગઈ. વૃત્તિ સ્થિર થઈ જાય એટલે સંતો વિકલ્પો બંધ થઈ જાય. અને જયારે સંતો વિકલ્પો બંધ થઈ જાય પછી ધ્યાન કરવા બેસો. પ્રતિલોમ ધ્યાન પછી કરવા બેસો. તો પ્રતિલોમ ધ્યાન કેવી રીતે કરવું? હવે તો સૌથી પહેલા પવિત્ર ઊંધું કે ધોયેલું આસન એની ઉપર બેસવું, પૂર્વ મુખે કે ઉત્તર મુખે બેસવું. પછી શું કરવાનું? પલાઠી વાળીને નીચી દ્રષ્ટિ રાખીને બેસવું. તો એમાં બે જાતના આસન કીધા છે, સ્વસ્તિક આસન અને સુખાસન. ગમે તે આસન આપણી ઈચ્છા હોય પણ બેસવું. એ પલાઠીમાં હાથ પલાઠીમાં રાખવા. શાસ્ત્રોમાં એવું કીધું છે, તમે એવું સાંભળ્યું છે કે જમણો હાથની ઉપર ડાબો હાથ રાખવો. આવું કરીએ ને તો વિચારો ઓછા આવે, સંકલ્પ વિકલ્પ ઓછા થાય. એટલે જમણા હાથ નીચે હોય, ડાબો હાથ ઉપર હોય અને પલાઠીમાં રાખો. એનાથી સંકલ્પ વિકલ્પ ઓછા આવે. એટલે પોતાના હાથ ખોળામાં રાખવા. પછી ધ્યાન કરવું કરું, આમાં પછી ઉપાસના. ધ્યાન કરવું કરું તો સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન જે આપણા ઈષ્ટદેવ છે, નહીં કૃષ્ણ ભગવાન, નહીં રામ ભગવાન કે નહીં બીજા અવતાર. અવતાર ને અવતારી કોણ છે? સ્વામિનારાયણ ભગવાન છે. પચશે નહીં આવી આવતો પણ પચાવો તો પડશે. જો એ પચાવશો નહીં તો બીજા ધામમાં જશો, અક્ષરધામમાં નહીં. ધ્યાન કોનું થાય? પુરુષોત્તમ નારાયણ ભગવાન. આની આખો દિવસ કથા થાય, સ્વામીને કહો કરશે. પછી કઈ મૂર્તિનું ધ્યાન કરો? તો જે મૂર્તિ પ્રિય હોય, જે મૂર્તિને દેખીએ એમાં આપણી વૃત્તિ સ્થિર થઈ જાય એમાં આપણે ધ્યાન કરવું. પછી જુદી જુદી મૂર્તિઓમાં ધ્યાન નહીં કરવું કે આપણે જો એવું કરીએ ને તો આપણે એક મૂર્તિ એક મૂર્તિમાં રહે નહીં. એટલે જે મૂર્તિ આપણને ગમતી હોય, ગમે તે મૂર્તિ હોય, પછી આ મંદિરની હોય કે આપણા સંપ્રદાયમાં મહારાષ્ટ્રીએ જે પ્રતિષ્ઠા કરી હોય એ મૂર્તિ, એનું ધ્યાન રાખવાનું. બીજી મૂર્તિ નહીં, સંપ્રદાયમાં આચાર્ય મહર્ષિની હાથથી જે પ્રતિષ્ઠા થઈ હોય એ મૂર્તિનું જ ધ્યાન થાય. મારે તો શિક્ષાપત્રિકામાં પણ લખ્યું છે, એ મૂર્તિનું ધ્યાન કરવું. પછી ધ્યાન કરવા બેસીએ ત્યારે દેહને પછી શું કરવું? પેલા બધું વાળી નાખો. આ દેહ ખોટો છે, દેહના સંબંધીઓ ખોટા છે, આ પૃથ્વી ખોટી છે, આ લોક ખોટો છે, આ બ્રહ્માંડ ખોટું છે, અનંત કોટી બ્રહ્માંડ ખોટા છે, અડધો ઉર્ધો ચારે બાજુ શીતળ અને શાંત તેજ જ છે, એ તેજ મહાસુખ રૂપ છે, આનંદ રૂપ છે. ઓહો હો, આનંદ આનંદ નો પાર નથી. એ તેજના મધ્યે પુરુષોત્તમ નારાયણ ભગવાન દયા કરીને બેઠા છે અને હું ભાગવતી તનુઓ દેહ કરી. ભાગવતી તનુઓ એટલે ભગવાન રૂપી આકારે, ભગવાનની દયાથી ભગવાન રૂપી આકારે ભગવાન અક્ષરધામમાં છું અને ભગવાન દયા કરીને મને દર્શન આપી રહ્યા છે. અને એકાગ્રવૃત્તિથી નીચેથી ઉપર એક એક અંગ દેખતા દેખતા ચરણાવૃત્તિ શિખા સુધી એક એક અંગ દેખતા દેખતા ધ્યાન કરવું. ઊંડા શ્વાસે ઉશ્વાસે જો વિચારવો હતો ને સ્વામિનારાયણ સ્વામી અંતરમાં બોલવું. આવી રીતે કરીએ ને ધીરે ધીરે 5 મિનિટ 10 મિનિટ કલાક 2 કલાક 6 કલાક ઘણો ટાઈમ ધ્યાન થાય. પટાવા પતાવી દઉં છું, ટાઈમ થઈ ગયો છે. મહારાજે પ્રથમના 24 ના વચનમાં કીધું કે ભાઈ આવી રીતે બાળું કેમ પેલા? તો જ્ઞાને કરીને સ્થિતિ થાય છે ત્યારે પ્રકૃતિ ને પુરુષનું જે કાર્ય એ કાંઈ નજરમાં આવતું નથી અને એવી સ્થિતિ થાય ત્યારે એક રસ ચૈતન્ય ભાષે છે, એક રસ ચૈતન્ય ભાષે છે પુરુષોત્તમ નારાયણ ભગવાન. લોહેરા ચૌદમા વચનમાં કીધું અધો ઉર્ધ્વ ચારે ઓર તેજનો સમૂહ છે, તે તેજના સમૂહને વિશે એક ભગવાનની મૂર્તિ જ દેખાય. આવી સ્થિતિ આપણે કરવાની છે. જો આપણે આવું કરીએ તો પહેલા આપણે જે બધું જે વાસનાની એની વાત કરી એ આપોઆપ બળી જાય. એટલે ધ્યાન રાખવા, ધ્યાન કરવાનો પ્રયત્ન કરો અને આવું કરીએ તો અંતરમાં ઠંડા ઠંડા શેરડા ખાલી બેસી ત્યારે નહીં, અખંડ પડે આંટે પહો આનંદ આનંદ અને આનંદ
મારે જેવું કીધું કે આઠે પોર આનંદ કેવી રહે, તો આ રીતે અંતરવૃત્તિ રાખી અને ભજન કરવાનો પ્રયત્ન કરીએ તો આઠે પોર ઓહો ઓહો મહારાજ, ઓહો મહારાજ, ઓહો એવું ધ્યાન થાય અને આનંદ મળે. એટલે છેલ્લું મહારાજે પ્રથમના 27માં કીધું, આવી રીતે ભગવાનની મૂર્તિનું જે સંત ધ્યાન કરે છે, પતિ ગયા બી સંતની ગ્રસ્તામાં હોય કે ભાઈ સંત હોય, જે આવી રીતે ધ્યાન કરે છે એને પતિ કોની મળી? સંતની. તેના ઉપર ભગવાનની બહુ જ કૃપા થાય છે, ને તેના નેત્રમાં જોનારા ભગવાન છે, પગમાં ચાલનારા ભગવાન છે, એમ દરેક ઇન્દ્રિયોમાં ભગવાન છે. તે આવા સંતો તો બ્રહ્માંડના આધાર છે. કેવી પતિ આપી દીધી આપણને? આવા સંતો તો બ્રહ્માંડના આધાર છે. આવું જે ધ્યાન કરે છે તો તેના અંતરમાં ભગવાનની મૂર્તિનું અતિશય સુખ આવે છે. સુખ કયું લેવું છે? ભગવાનનું પંચવિષય. સજાનંદ સ્વામી મહારાજ. ચલો ઓર તાલીઓથી વધાવી આપણા સંજય વિશે.